મિત્રો નમસ્કાર. આજનો દિન મહિમા તારીખ 9 જાન્યુઆરી ડોલન શૈલીના ધરખમ કવિ દલપતરામના સૌથી નાના પુત્ર નાનાલાલનો જન્મ ઈસવીસન 1877માં અમદાવાદ ખાતે થયો હતો. એમની સાહિત્ય ઉપાસનાનો પ્રારંભ છઠ્ઠી અંગ્રેજીથી થયો જોવા મળે છે. ત્યાંથી વધીને ડેક્કન કોલેજમાં અભ્યાસ કરતા કરતા વસંતોત્સવ રચતા કવિ જોવાય છે. એ વસંતોત્સવે સાહિત્ય જગતમાં ઉન્મેષ જગાવ્યો. એમ એ થઈ પ્રેમ ભક્તિ ઉપનામથી તેમનું એક કાવ્ય છપાય. પછીથી તો વિશેષ વેગથી સાહિત્ય સર્જન શરૂ થયું. સૌરાષ્ટ્રની એજન્સીના તેઓ શિક્ષણાધિકારી પણ નિમાયા હતા. સાહિત્ય પ્રકારની દૃષ્ટિએ બાળકાવ્યો, ગઝલો, રાસ, કથાકાવ્યો, મહાકાવ્યો, નાટકો, નવલકથાઓ અને ચરિત્ર ગ્રંથ તેમના સાહિત્યમાં સમાવિષ્ટ થાય છે. તેમના ઘણા ગીતો ગુજરાતી ભાષાની ઉત્તમ ગીત સમૃદ્ધિ છે. અમારો ગુણિયલ ગુર્જર દેશ જેવી પ્રાસાદિક સ્તુતિથી ગુર્જર ભૂમિનું ગુણગાન કરનાર પ્રથમ કવિ નાનાલાલ હતા. તેમણે જીવનના અંત ભાગમાં હરિસંહિતા તારીખ 9 જાન્યુઆરી 1946ના રોજ કવિનો સ્વર્ગવાસ થયો. તેમનું આ વિરાટ કાવ્ય અધૂરું જ રહ્યું, જે પંડિત જવાહરલાલ નેહરુના શુભ હસ્તે જેટલું લખાયું તેટલું પ્રસિદ્ધ થયું હતું. આજે પણ આ મહાકાવ્યના સાહિત્યની આભા ગુણિયલ ગુર્જર દેશને અજવાળી રહી છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધિ બક્ષનાર આ મહાકવિ પ્રજાના જીવનમાં પ્રતિષ્ઠા અપાવનાર નાનાલાલનું સ્થાન ગુજરાતી પ્રજાના હૃદયમાં સદૈવ રહેશે. ગુજરાતી ભાષાને સમૃદ્ધિ આપનાર આ મહાકવિને વંદન છે. એમની એક કાવ્યની પંક્તિ દ્વારા આપણે એને ભાવાંજલિ આપીએ. પ્રભો યંતરયામી જીવન જીવના દીન શરણા પિતા માતા બંધો અનુપમ સખા હિત કરણા અનુપમ સખા હિત કરણા